સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. તારે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફોજીવાડા પાસે આવેલી લોખંડની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ જામ્યો હતો અને 6 મજૂરોના જીવ જોખમાયા હતા. તલોદ તાલુકાના ફોજીવાડા ગામની સીમમાં આવેલ લોખંડની ફેક્ટરીમાં બનેલી આગની ઘટનામાં 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તમામ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તલોદ તાલુકાના ફોજીવાડા ગામની સીમમાં આવેલ કેપકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની લોખંડના વેસ્ટમાંથી રોલિંગ મશીનની બ્લેડ બનાવતી આ કંપનીમાં અચાનક ઓઇલ લીકેજ થતા આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સાગરરામ પ્રસાદ, અલ્તાફ અલી, અસલમ અલી મંસૂરી પર ગરમ ઓઇલ ઉડી પડતા ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગમાં મેન્ટેનન્સની કામગીરી કરી રહેલા શહજાદ અલી, કાસમ અલી મંસૂરી, પ્રદીપ રઘુનાથ યાદવ, ગુડલી અલી, અઝહર અલી મંસૂરી, શાહબુદ્દીન તસ્લીમ મંસૂરી, ભીમકિશોર સામેલ હતા. બનાવની જાણ તલોદ પોલીસને થતો ઘટના સ્થળે દોડી આવી હતી. તલોદ ફોજીવાડા પાસે લોખંડની ફેક્ટરીમાં આગ લાગતા 6 મજૂરોના જીવ જોખમાયા હતા. તલોદના ફોજીવાડા ગામની સીમમાં આવેલ લોખંડની ફેક્ટરીમાં બનેલી આગની ઘટનામાં 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતો તમામ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાજ કમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.